સુરેશ જોશી એટલે ગુજરાતને વિશ્વ સાહિત્યની આબોહવામાં શ્વાસ લેતા કરનાર વિદ્વાન સાહિત્યકાર. તો જોઈસ અને સેમ્યુઅલ બેકેટ બંને ઈશ્વરને માનતા નહોતા, ઈશ્વર નથી. જેમ દોસ્તોએ કહેલું અને કેમલીએ પાછળ તેનો પડઘો પાડ્યો અને કહ્યું કે વેર ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રીઝન દેર કેન બી નો ગોડ. માણસ પાપ કરે ને મરે છે તો સમજ્યા, પણ વેર ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રીઝન તો એ ઈશ્વર ક્યાં છે? તો આ લોકો પણ ઈશ્વરને માનતા નથી, છતાં પણ એ લોકોના મનમાં એક શંકા રહી ગઈ છે કે કોઈ ખારીલો ઝેરીલો કદાચ ઈશ્વર હશે તો, અને આપણે એને નથી માન્યો માટે જો આખરી શિક્ષા કરશે તો, એ ભય છે બંનેના મનમાં. તો દે આર હોન્ટેડ બાય ધ ડાઉટ દેટ અલ્ટિમેટલી દેટ મે બી એ ગોડ, અને પ્રોબેબલી છુપાઈને રહેનારો કંદો મેલિગ્નન્ટ વેરીલો એવો કદાચ હોય તો હી વિલ ટોર્મેન્ટર એઝ ઇઝ ટોર્મેન્ટિંગ હ્યુમેનિટી જસ્ટ નાઉ. અત્યારે માનવ જાતના પર કેટલી બધી યાતના છે, અને તો પછી કદાચ અમારી સામે એનો ભય પણ છે, એ પણ દેખાય છે. સુરેશ જોશી એટલે રૂઢ મૂલ્યો અને સ્થાપિત હિતો સામે ખુલ્લો વિદ્રોહ કરનાર વિવેચક. તો ઉમાશંકર કહેતા હતા કે રચો રચો અંબરચુંબી મંદિરો. તમે તો અંબરચુંબી મંદિરો મંદિર કયા? એણે બિચારા ધાર્મિક લોકો હતા, શ્રદ્ધાની વાત કરતા હતા, એટલે મહેલો નહીં કયા પણ મંદિરો કયા. આપણી સાત્વિકતા હાડમાં છે એટલે, અને બ્રાહ્મણ એટલે તો એ મંદિર જ બોલે, બીજું ન બોલે. ત્યારે એ બધા મંદિરો તો રચાયા, પણ એમણે એમ કલ્પના કરેલી. ત્રીસીના ગાળામાં બધા આપણા લેખકો પણ બધા ડાબેરી થઈ ગયેલા. એક ફેશન હતી કે શોષિતો માટે પીડિતો માટે આપણે બધું કરવું જોઈએ, કરીને શું ચાર લીટી ન મળી તો બીજી ભાષામાંથી ઉતારીને પણ આપણે લાવ્યા કે ના અમે તમારી સાથે જ છીએ, અમે પંક્તિ બહારના નથી એમ કહેવા માટે. ત્યારે પણ એ માટે પણ મરણિયા થઈ ગયેલા. તો એમણે તો કહ્યું કે રચો રચો અંબરચુંબી મંદિરો, બરાબર છે, પણ પછી શું થશે કે એમણે ચેતવણી આપેલી આમ તર્જની સંકેત કરીને આંગળી ચીંધીને કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. પણ શું કિમિયો બન્યો અથવા શું કરુણતા બની કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગ્યો એવી આપણને ખબર જ ન પડી. સુરેશ જોશી એટલે ગુજરાતી ટૂંકી વાર્તામાં આધુનિકતાનો નવોન્મેષ પ્રગટ કરનાર વાર્તાકાર. આવા વિદ્વાન શિક્ષક, વિવેચક, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર, સંપાદક અને કવિ શ્રી સુરેશ જોશીનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે તારીખ 30/5/1921 રોજ થયો હતો. માતાનું નામ શાંતાબેન, પિતાનું નામ હરિપ્રસાદ જોશી, પત્ની ઉષાબેન. એ તો નવસારી ભણેલા સ્કૂલ, તો પછી મેટ્રિક થઈને કોલેજમાં આવ્યા, એલ્ફિન્સન કોલેજ. ત્યારે ક્લાસમાં જોયા તે બે છોકરા ને ત્રણ છોકરી, એટલે નહીં જાણીએ કે નહીં જાણીએ જાણવું પડે. પણ છોકરા છોકરી બોલે તે અમારા પ્રોફેસરને નહીં ગમાય. પછી એકવાર યશવંત શુક્લ પણ પ્રોફેસર હતા, તે હું ખાર રહું ને અમારે એ પ્રોફેસર વ્યાસ કે તે સંતાકૃત રહે, તે મને વળ્યા કે ઉષાબેન આટલું કામ કરો ને એમને ઘેર જઈને આટલું કહી આવો ને. સોનગઢ અને નવસારીમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી સુરેશભાઈ 1938 મેટ્રિક પાસ થયા. 1943 મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમ સાથે BA અને 1945 બીજા ક્રમે MA ઉપાધિઓ પ્રાપ્ત કરી. ઈસવીસન 1945-47 દરમિયાન
સુરેશભાઈએ કરાંચીની ડીજે સિંઘ કોલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. ત્યારબાદ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં અને ત્યાર પછી વડોદરાની MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં લેક્ચરર, પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપી 1981માં તેઓ અહીંથી જ નિવૃત્ત થયા હતા. પૂર્વ અને પશ્ચિમના સાહિત્યના ઊંડા અભ્યાસી અને સર્જક શ્રી સુરેશભાઈએ અનેક સ્વરૂપોમાં વિપુલ સાહિત્ય સર્જન કરી અમૂલ્ય પ્રદાન કર્યું છે. એમના સર્જનોમાં જનાંતિકે, ઇદમ સર્વમ, અહો બત કિમ આશ્ચર્યમ, ઇતિ મે મતિ, નિબંધ સંગ્રહો, ગૃહપ્રવેશ, બીજી થોડીક, અપી ચ, ન તત્ર સૂર્યો ભાતિ, એકદા નૈમિષારણ્યે, વાર્તા સંગ્રહો, છિન્નપત્ર, વિદુલા, કથાચક્ર, મરણોત્તર એ લઘુ નવલકથાઓ, ઉપજાતિ, પ્રત્યંચા, ઇતરા, તથાપી, કાવ્ય સંગ્રહો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવેચન અને અન્ય સર્જન સંગ્રહોમાં ગુજરાતી કવિતાનો આસ્વાદ, કાવ્યચર્ચા, કથોપકથન, શૃણવંતુ, અરણ્ય રુદન, ચિંતયામી મનસા, અષ્ટમોધ્યાય, મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા, જાનંતી એ કિમપી, નવોન્મેષ, નરહરિની જ્ઞાનગીતા, ગુજરાતી સર્જનાત્મક ગદ્ય, વસ્તાના પદો વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વના આલ્બેર કામુ, કાફકા, સાર્ટ્ર, બોદલેર, દોસ્તોયવસ્કી, શોલોખોવ, પાસ્તરનાક, ઉનગારેત્તી જેવા અનેક આધુનિક સાહિત્યકારો ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોર અને અન્ય ભારતીય સાહિત્યકારોના સુરેશભાઈએ ઉત્તમ અને અધિકૃત અનુવાદો આપ્યા છે, જેના ફલસ્વરૂપે ગુજરાતી સાહિત્યને પરકિયા, ધીરે વહે છે દોન ખંડેક, ભોંયતળિયાનો આદમી, શિકારી બંદૂક અને હજાર સારસો, અમેરિકી ટૂંકી વાર્તા, અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ, પંચામૃત, સંચય વગેરે જેવા ઉત્તમ અનુવાદો પ્રાપ્ત થયા છે, જેનાથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. સુરેશભાઈએ એમના જીવનકાળ દરમિયાન અનેક સામાયિકોના તંત્રીપદ પણ સંભાળ્યા છે, જેમાં ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઉહાપોહ, એતદ વગેરેનો સમાવેશ થાય છે. સુરેશભાઈ નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ ચંદ્રકથી સન્માનિત થયા હતા. 1983માં ચિંતયામી મનસા એ વિવેચન સંગ્રહ માટે દિલ્હીના સાહિત્ય અકાદમીના પુરસ્કારનો સુરેશભાઈએ અસ્વીકાર કર્યો હતો. વાત તો સાચી એ છે કે મારે કંઈક તમારી સાથે વિચારવું છે. વિચારવું છે શબ્દ વાપરું છું, પણ એ પણ બહુ સાચો નથી. ખરું છતાં આપણી પૂરી ચેતનાથી સાથે આપણી સમસામયિક પરિસ્થિતિ, આપણો માનવ સંદર્ભ, માનવ નિયતિ, આ બધાને સમજવાની જરૂર છે. જો આપણે સમજીશું જ નહીં, ગતાનુગતિક ન્યાય જો જીવીએ જ રાખીશું, તો આપણે ઉપનિષદમાં કહ્યું છે તેમ આંધળા અંધકારમાં પ્રવેશીશું. અને હું આઈ એમ નોટ એ પ્રોફેટ ઓફ ડૂમ, એની ઘોષણા કરવા હું આવ્યો નથી.
ભાઈ જયંતે કહ્યું તેમ મને આનંદ ગમે છે અને આ સમારંભોમાં ગંભીર્યનું જે નાટક ચાલે છે એની સામે પણ મને નફરત છે, પણ છતાં એ શક્તિ બહુ અઘરી છે. અને આપણા જમાનાની એક વિશિષ્ટતા એ છે કે અમે માસ્તરો એમ શીખવતા હોઈએ કે કરુણ રસનું ઉદ્દીપનને આલંબન શું, તો એ લોકો જો આજે ફરી જન્મે, એ મમ્મટ ફરીથી આવે, આનંદવર્ધન ફરીથી આવે, તો આખું નવું રથશાસ્ત્ર રચવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એનું કારણ કે આજે કરુણનું આલંબન, એના ઉદ્દીપન, કરુણને નિષ્પન્ન કરવા માટેના જે સાધનો, તે હાસ્ય વડે કરવા પડે છે. એટલે આજે ફાર્સ છે તો ઇટ્સ અ ટ્રેજિક ફાર્સ, કોમેડી છે તો ઇટ્સ અ ટ્રેજિક કોમેડી. એટલે હાસ્ય અને કરુણ બે સામસામાં રસ ગણાતા હતા, તેને બદલે આજે બે નજીક આવી ગયા. ભવભૂતિ એમ કહેલું કે એકો રક્ષક કરુણ એવ, પણ એણે ભવભૂતિનો દોષ એટલો જ છે કે એનામાં હાસ્યરસ નહોતો. હવે આજે સેમ્યુઅલ બેકેટ જે લખે છે કે ગેલ્ડેરોડ નામનો બેલ્જિયન નાટ્યકાર લખે છે, તો એ રીતે એના નાટકનું જે પેન્ટાગ્લિઝ નામનું નાટક છે એને ઓળખાવતા એણે એમ કહ્યું છે એ ફાર્સ ટુ મેક યુ વીપ. એટલે માણસને જો આપણે ગોઠવીશું તો જગત ગોઠવાશે, જગત ગોઠવાશે તો ઈશ્વર હશે તો પ્રગટ થશે, કંઈ નહીં તો કંઈ માનવ જાતિને માટે પેલા એ જે કહ્યું તેમ રિપબ્લિક ઓફ ઇન્સેક્ટ એન્ડ ગ્રાસ એ આપણું ભવિષ્ય છે. આવા એક પ્રખર વિદ્વાન, પ્રતિભા સંપન્ન વક્તા, ક્રાંતિકારી અને બહુમુખી પ્રતિભા ધરાવતા સાહિત્યકાર સુરેશભાઈનું તારીખ 6/9/1986ના રોજ રાત્રે 9:40 કલાકે કિડનીની બીમારીથી અવસાન થયું હતું.